विद्यार्थी मित्रों नमस्ते। आज अपने धोरण 5 विषय आसपास प्रकरण 17 दीवाल ओळखी लीधी में भाग 2 विषय समझ मेळवानी छे। विद्यार्थी मित्रों અહીં આપેલું હતું કે ચર્ચા કરો તમારી શાળા કે પડોશવાસો છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે, જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હઈએ છે કે છોકરા અને છોકરીઓ ભેગા મળીને પણ રમત રમતા હોય છે, છોકરાઓ એમના ટીમમાં પણ રમત રમતા હોય છે અને છોકરીઓ એમની રીતે પણ અલગ અલગ રમતી હોય છે। ઘણીવાર આપણે જોવામાં એવું પણ આવે છે કે છોકરીઓ મોસ્ટ ઓફ એવું હોય છે કે બેસીને જ રમત રમતી હોય છે, એટલે કે વધુ દોડવાવાળી રમતો રમતી હોતી નથી, અને છોકરાઓ જો તો ઉછળકૂદ કરતા દેખવા મળતા હોય છે। એટલે કહું છે કે તમે જેવા દેખ્યા હોય એ રમતોના નામ તમારે અહીંયા લખવાના છે કે છોકરાઓ કઈ રમત રમે છે અને છોકરીઓ કઈ રમત રમે છે। અને મેં તમને કહું હતું કે આ ત્રણ પ્રશ્નોના જવાબ વિશે તમારે વિચારી રાખવાનું છે, તમે વિચારી જ રાખ્યું હશે, તેમ છતાં આપણે આ વિડીયો દ્વારા સમજ મેળવી જેથી આપણને વધારે ખ્યાલ આવે। તો હા વિદ્યાર્થી મિત્રો, મારી શાળામાં છોકરા અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે। છોકરાઓ કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે, ખોખો પણ રમતા હોય છે, ક્રિકેટ પણ રમતા હોય છે, અને છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતો રમે છે। જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ઘોડા ફેંક, વોલીબોલ વગેરે જેવી રમતો છોકરા અને છોકરીઓ બંને રમી શકે છે। શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો હા, છોકરા અને છોકરો જુદી જુદી રમતો રમે તેમાં તફાવત હોય છે। છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી રમતો આક્રમક રીતે પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓમાં છોકરાઓ જેટલી આક્રમકતા જોવા મળતી નથી। છોકરાઓ અને છોકરીઓ રમતો જુદી જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો? તો છોકરા અને છોકરીઓ છે એની રમત તમારા મંતવ્ય મુજબ કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ કે પછી એક સરખી હોવી જોઈએ? તમે જે વિચારતા હોય તેનો જવાબ તમે અહીં જાતે લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, મારા મંતવ્ય મુજબ છોકરા અને છોકરીઓ રમતો જુદી જુદી હોવી જોઈએ નહીં। મારા મતે છોકરા અને છોકરીઓ રમતો જુદી રાખવાની કોઈ જરૂર નથી। આપણે ખેલાડીઓને છોકરા કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતા અને યોગ્યતાના આધારે ઓળખતા હોવા જોઈએ। વિદ્યાર્થી મિત્રો આગળ આપ્યું છે કે અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો। એક છોકરી કહે છે કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ। અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા। અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે, મેં સોલાપુર હતી। જરીન કહે છે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી, તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તી હતી, તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી, અમને ખૂબ જ ખરાબ લાગતું હતું, તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અમુક પિક્ચર પણ આપણને ઘણું બધું સમજાવતા હોય છે, આની ઉપરથી તમે જુઓ તો જગ દે ઇન્ડિયા જે છે એ ફિલ્મ તમે જોયું હોય તો એની ઉપરથી પણ આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે। આમાંથી ઘણી બધી બાબત એવી છે કે જે પિક્ચરને સાંકળતી હોય છે। મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં, તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી। આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થવું ન હતું। જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું, એકબીજાને ટેકો આપો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ। આફરીન કહે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાવ્યું કે અમારી ટીમમાં સી ખાસિયત છે, અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે, એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા। જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ। એક ટીમના જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે કે લખો। એ વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે કે તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો?
તમે કોની સાથે રમ્યા છો, તમે કઈ રમત રમ્યા છો. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે આપણે અલગ અલગ જગ્યાએ પણ રમતા રમવા જતા હોઈએ છીએ. આપણે સોસાયટીમાં પણ આપણે અલગ બધા જગ્યાએ જતા હોઈએ છીએ, સ્કૂલમાંથી આપણે એકબીજા જગ્યાએ રમવા માટે લઈ જતા હોય છે. તો તમે આ રીતના જો ગયા હોય તો તમે તમારી રીતે આના પ્રશ્નનો જવાબ લખી શકો છો. હું તમને ઉદાહરણ સ્વરૂપે એનો જવાબ કહું છું કે હા, હું અને મારા મિત્રો અમારી શાળાની ખોખોની ટીમમાં અમારા વર્ગ તરફથી રમ્યા હતા. અમારી ટીમ બીજી શાળાની ટીમ સાથે રમી હતી. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમત દેખાવ સારો લાગે એ રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે કે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું. જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે અને કેમ? તો હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. આખી ટીમ એક થઈને રમે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો ઉત્સાહ વધે છે અને ટીમ જીતી જાય છે. તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે. અમારી ટીમના દરેક ખેલાડીઓ એકબીજાને માન આપે છે અને કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક ઉડાવતા નથી. મારી ટીમના ખેલાડીઓ ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે. અમારી અંદર સમૂહ ભાવના છે અને અમે પૂરી લગનથી રમીએ છીએ. અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? તો અફસાના કહે છે કે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારે અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે કે ચર્ચા કરો. તમે ક્યારે શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો હતો? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો. હું ઉદાહરણ સ્વરૂપે તમે આના જવાબ કહું છું. તો હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતોમાં ભાગ લીધો છે. એમાંથી ઘણી રમતોમાં મને જીતવા બદલ ઇનામ પણ મળ્યા હતા. મને શાળા તરફથી રમવું ખૂબ જ ગમે છે. તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? તો હા, અમે તાલુકાની કક્ષાની કબડ્ડી અથવા તો ખોખોની ટુર્નામેન્ટ રમવા માટે કલોલ ગયા હતા. ત્યાં જઈને રમવાનું મને ખૂબ જ ગમ્યું. હરીફ ટીમે પણ અમારી સાથે સારો વ્યવહાર કર્યો હોવાથી અમને ખૂબ જ સારું લાગ્યું. અમે જીતી ગયા તેના લીધે અમને ખૂબ જ મજા આવી. તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? તો હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચો જોઈ છે, જેમ કે વર્લ્ડ કપ 2019, આઈપીએલ મેચ 2020. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપ્યું છે કે તમને કઈ કઈ રમતો રમો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે જે રમત રમતા હોય એ તમે આગળ લખી શકો છો, અથવા તો તમને જે મનગમતી રમત હોય એ પણ તમે લખી શકો છો. તો હું ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો રમું છું. ઇન્ડોર રમતો જેવી કે કેરમ, સાપસીડી, બાજીપત્તા, ચેસ વગેરે, અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે. તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેની રમતના નામ લખો. તો સચિન તેંડુલકર એ ક્રિકેટ માટે, વિરાટ કોહલી ક્રિકેટ માટે, અભિનવ બિંદ્રા રાઇફલ શૂટિંગ માટે, વિજેન્દર સિંહ બોક્સિંગ માટે, વિશ્વનાથન આનંદ ચેસ માટે, ગીત સેઠી બિલિયર્ડ, સુનિલ કુમાર કુસ્તી માટે, પીવી સિંધુ બેડમિન્ટન, સાઇના નેહવાલ બેડમિન્ટન માટે, મિતાલી રાજ ક્રિકેટ માટે, મેરી કોમ બોક્સિંગ માટે, સાક્ષી મલિક કુસ્તી માટે. આ રીતના તમે જાણતા હોય એના નામ પણ આ રીતના લખી શકો છો. હવે આગળ આપ્યું છે, અમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? તો ખુશનુર કહે છે કે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા, એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમત રમી શકતી નથી. રમતો ઠીક, પહેલાંના સમયમાં લોકો છોકરોને ભણવા પણ જવા દેતા ન હતા.
મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારે તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. અફસાના કહે છે કે અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે, કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. એક છોકરી કહે છે, હવે જરીના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 વર્ષનો છે, પરંતુ તે કહે છે કે મમ્મી તમે દીદીના શા માટે રમવા જવા દો છો, તે મેદાનમાં આવીને રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. અફસાના કહે છે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાવો કે રમવાથી આપણને કેટલા ફાયદા છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ પણ મારા જેવા બનવા ઈચ્છે અને પ્રેરણા મેળવે. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 162 ઉપર એવું આપણે ચર્ચા કરો, જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? આપણે બીજાને ના પાડીએ છીએ, તારા નહીં પહેરવાનું, અહીં નહીં ખાવાનું, અહીં નહીં ઊભું રહેવાનું, આવું વર્તન નહીં કરવાનું. પરંતુ જો આપણને છે આપણા ઉપર એવું કહેવામાં આવે કે તારે હવેથી આવું કશું કરવાનું નથી તો શું આપણને સારું લાગશે? તો છોકરીઓ આવું ના કહેવામાં આવે તો શું એ લોકોને પસંદ પડશે? આ નીચેના જેટલા પ્રશ્ન છે એના વિશે તમારે ફક્ત વિચારી રાખવાનું છે. આની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.